નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચર્ચા કરીશું ગુજરાત અને ભારતમાં બનેલી એવી મહત્વપૂર્ણ ઘટનાઓની, જે ઘટનાઓ આપની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અત્યંત મહત્વપૂર્ણ બની શકે છે. તો ચાલો શરૂ કરીએ ગુજરાતની એવી મહત્વની ઘટનાઓ ઉપર. રક્ષા મંત્રાલયના PRO પબ્લિક રિલેશન ઓફિસર તરીકે વિંગ કમાન્ડર પુનિત ચડ્ડાની નિમણૂક કરવામાં આવી. રક્ષા મંત્રાલયના જનસંપર્ક અધિકારી તરીકે વિંગ કમાન્ડર પુનિત ચડ્ડાની નિમણૂક કરવામાં આવી છે. પુનિત ચડ્ડાએ 1 એપ્રિલથી જનસંપર્ક અધિકારી પબ્લિક રિલેશન ઓફિસર તરીકે પોતાનો હોદ્દો સંભાળ્યો છે. તેમની નિમણૂક રક્ષા મંત્રાલય દ્વારા કરવામાં આવી છે. ભારતીય સેનાદળમાં વર્ષ 1995માં ફ્લાઇંગ પાયલટ તરીકે સામેલ પુનિત મૂળ જમ્મુના છે અને તેમણે અમદાવાદની બાળકોની ઉદ્ગમ સ્કૂલમાં તથા સેન્ટ ઝેવિયર્સમાં અભ્યાસ કર્યો છે. ભારતીય નાટ્ય વિદ્યાના ભીષ્મ પિતામાં ચંચી મહેતાની જન્મજયંતિ, ચંદ્રવદન મહેતાની 118મી જન્મજયંતિ છે. ચંદ્રવદન મહેતાનો જન્મ વર્ષ 1901માં સુરત ખાતે થયો હતો, જેમનું પ્રાથમિક શિક્ષણ વડોદરા, માધ્યમિક શિક્ષણ સુરતથી અને મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજથી તેઓ સ્નાતક થયા હતા. મુંબઈ અને અમદાવાદ આકાશવાણીમાં નિયામકના હોદ્દે તરીકે પણ રહ્યા હતા. રંગભૂમિની સૂઝ અને તખ્તાને જીવંત કરતા અનેક નાટકો ચંદ્રવદન મહેતાએ રચ્યા છે, જેમાં આગગાડી, ધરા ગુર્જરી, મેના પોપટ, રમકડાની દુકાન, શેતલને કાંઠે, કપૂરનો દીવો આ સૌ મુખ્ય છે. તેમનો ઈલા કાવ્યો કાવ્ય સંગ્રહ ગુજરાતી સાહિત્યનું ઘરેણું છે. તેમને સાહિત્યિક યોગદાન બદલ નર્મદ ચંદ્રક, રણજીતરામ સુવર્ણચંદ્રક, સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર અને ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ એમ કરીને અનેક રીતે તેઓનું સન્માન કરવામાં આવેલું છે. આગગાડી ચંદ્રવદન મહેતાનું એક કરુણાંત નાટક છે. તેમના જીવન પર રઘુવીર ચૌધરીએ ત્રીજો પુરુષ નામનું નાટક પણ લખ્યું છે. 7 એપ્રિલ આનંદ શંકર ધ્રુવનો નિર્વાણ દિવસ. જેઓનું પૂરું નામ આનંદ શંકર બાપુભાઈ ધ્રુવ છે, જેઓ ગુજરાતી ભાષાના વિદ્વાન, લેખક, શિક્ષણશાસ્ત્રી અને સંપાદક પણ રહી ચૂક્યા છે. તેઓનો જન્મ અમદાવાદમાં 25 ફેબ્રુઆરી 1869ના રોજ થયો હતો. તેમણે મુમુક્ષુ અને હિન્દ હિતચિંતક ઉપનામોથી સાહિત્ય સર્જન કરેલું છે. તેમણે 1902માં વસંત માસિકની શરૂઆત કરી હતી અને તેઓ સુદર્શનના તંત્રીપદે રહ્યા હતા. તેઓ 1928માં 9મી ગુજરાતી સાહિત્ય પરિષદ અને ફિલોસોફિકલ કોંગ્રેસ જેવી સંસ્થાઓના પ્રમુખ પદે પણ રહી ચૂક્યા છે. 1920માં તેઓની નિમણૂક વારાણસીની બનારસ હિન્દુ યુનિવર્સિટીના ઉપકુલપતિ તરીકે થઈ હતી. તેઓના મહત્વના પુસ્તકોની વાત કરીએ તો આપણો ધર્મ, હિન્દુ ધર્મની બાળકોથી વગેરે તેમના શ્રેષ્ઠ સાહિત્ય સર્જન છે. 7 એપ્રિલ 1942ના રોજ તેઓનું અવસાન થયું હતું. રામનારાયણ વી પાઠકની જન્મજયંતિ. જાત્રાળુ, ભુલારામ, શેષ, દ્વિરેફ અને સ્વૈર વિહારી જેવા ઉપનામોથી લખતા રામનારાયણ વિશ્વનાથ પાઠકનો જન્મદિવસ 8 એપ્રિલના રોજ ગયો. 8 એપ્રિલ 1887ના રોજ ઘણોલ ધોળકાના બાજુના નાનકડા ગામે તેઓનો જન્મ થયો હતો. રામનારાયણ પાઠકે શામળદાસ કોલેજ ભાવનગર, વિલ્સન કોલેજ મુંબઈ, ગુજરાત વિદ્યાપીઠ એમ અનેક જગ્યાએ પોતાનો અભ્યાસ કર્યો હતો. વર્ષ 1921માં તેઓ LLB કરી વકીલાત શરૂ કરી, પણ આ જ ગાળામાં અસહકારનું આંદોલન શરૂ થતાં તેઓ તેના તરફ આકર્ષાયા. આઝાદીના આ આંદોલનમાં જેલવાસ પણ તેઓએ ભોગવ્યો હતો. તે ગુજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક પણ બન્યા હતા. પ્રસ્થાન સામાયિકના તંત્રી તરીકે તેઓએ મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી હતી. તેમના સાહિત્યના યોગદાન બદલ મહિડા સુવર્ણચંદ્રક, કાંટાવાળા પારિતોષિક, નર્મદ ચંદ્રક, રણજીતરામ સુવર્ણચંદ્રક અને સાહિત્ય અકાદમી દિલ્હી પુરસ્કાર જેવા અનેક પુરસ્કારોથી તેઓનું સન્માન થયું છે. ઉમાશંકર જોશીએ તેમને ગાંધીયુગના સાહિત્યગુરુ તરીકે અને યશવંત શુક્લએ તેઓને ગુજરાતની ટૂંકી વાર્તાના ઊંચા શિખર તરીકે ઓળખાવ્યા છે. બૃહદ પિંગળ માટે વર્ષ 1956માં સાહિત્ય અકાદમી પુરસ્કાર તેઓને પ્રાપ્ત થયો હતો. ઉત્તર માર્ગનો લોક તેઓની જાણીતી ટૂંકી વાર્તા છે. રામનારાયણ પાઠકનું 21 ઓગસ્ટ 1955ના રોજ મુંબઈમાં અવસાન થયું હતું. 1 એપ્રિલ RBIનો સ્થાપના દિવસ. RBI એ ભારતની કેન્દ્રસ્થ બેંક, બેંકોની બેંક અને સેન્ટ્રલ બેંક તરીકે ઓળખાય છે.
આરબીઆઈની સ્થાપના આરબીઆઈ એક્ટ 1934 મુજબ 1 એપ્રિલ 1935ના દિવસે થઈ હતી. હિલ્ટન યંગ કમિશન નામની કમિટીની ભલામણના આધારે આ બેંકની સ્થાપના કરવામાં આવી હતી, જેનું સૌપ્રથમ મુખ્યાલય કલકત્તામાં પશ્ચિમ બંગાળમાં આવેલું હતું. આરબીઆઈનું મુખ્યાલય કલકત્તાથી મુંબઈ 1937ના વર્ષે ખસેડવામાં આવ્યું હતું, જ્યારે આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ 1 જાન્યુઆરી 1949ના રોજ થયું છે. આરબીઆઈમાં કુલ 5 ગવર્નર હોય છે, જેમાંથી 1 મુખ્ય ગવર્નર અને બાકીના 4 ડેપ્યુટી ગવર્નર હોય છે. ગવર્નરની મુદત 3 વર્ષની છે. સૌ પ્રથમ ગવર્નર સર ઓસ્બાન સ્મિથ રહી ચૂક્યા છે, જ્યારે વર્તમાનમાં આરબીઆઈના 25મા ગવર્નર તરીકે શક્તિકાંત દાસ છે. વિજયા બેંક અને દેના બેંકનો બેંક ઓફ બરોડામાં વિલય. 1 એપ્રિલ 2019ના રોજ ભારતમાં વિજયા બેંક અને દેના બેંકનો બેંક ઓફ બરોડામાં વિલય થયો. આ વિલયની સાથે જ હવે બેંક ઓફ બરોડા એસબીઆઈ બાદ ભારતની 3જા નંબરની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક બની ગઈ છે. આ વિલય બાદ વિજયા બેંક અને દેના બેંકની બધી જ શાખાઓમાં બેંક ઓફ બરોડાની શાખા તરીકે તે કાર્ય કરશે. દેના બેંક અને વિજયા બેંક બાદ બધા જ ગ્રાહકોને બેંક ઓફ બરોડાના ગ્રાહક માનવામાં આવશે. કેન્દ્ર સરકારે આ માટે બેંક ઓફ બરોડાના વધારાના ખર્ચ માટે 5,042 કરોડ રૂપિયા આપવાનો નિર્ણય લીધો હતો. આ ઉપરાંત તે એસબીઆઈ અને એચડીએફસી બાદ ભારતની 3જા નંબરની સૌથી મોટી બેંક પણ બની ગઈ છે. આ અગાઉ એસબીઆઈ અને એચડીએફસી બાદ આઈસીઆઈસીઆઈ ભારતની 3જા નંબરની સૌથી મોટી બેંક હતી. હવે આઈસીઆઈસીઆઈને પાછળ રાખીને બેંક ઓફ બરોડા તે ભારતની 3જા નંબરની સૌથી મોટી બેંક બની ગઈ છે. વિલિનીકરણની યોજના મુજબ વિજયા બેંકના શેરધારકોને 1,000 શેર દીઠ બેંક ઓફ બરોડાના 402 શેર મળશે. એ જ રીતે દેના બેંકના શેરધારકોને 1,000 શેર દીઠ બેંક ઓફ બરોડાના 110 શેર મળશે. 3 બેંકોના આ મર્જરથી નવી બેંક દેશના ભાવિ આર્થિક પડકારોને પહોંચવા માટે મજબૂત અને સક્ષમ બનશે. બેંકોના સંચાલનનો ખર્ચ ઘટશે અને ગ્રાહકોને વધુ સારી સેવા ઉપલબ્ધ કરી શકાશે. બેંકોના એકીકરણની ભલામણ નરસિંહન સમિતિએ વર્ષ 1998માં કરી હતી. પોરબંદર ખાતેની શિપ ચાર્લી 445 ભારતીય કોસ્ટગાર્ડમાં સામેલ. 31 માર્ચ 2019ના રોજ ગુજરાતના પોરબંદર કોમ્બાર્ડની જેટી ઉપરથી પેટ્રોલિંગ શિપ ચાર્લી 445 ઇન્ટરસેપ્ટર સી 445 ભારતીય કોસ્ટગાર્ડમાં સામેલ થયા. પાકિસ્તાન સાથેની સમુદ્રી સીમા ધરાવતા ગુજરાત રાજ્યની દરિયાઈ સુરક્ષાને વધુ મજબૂત બનાવવાના હેતુથી આ શિપ પોરબંદર ખાતે કાર્યરત રહેશે, જેને ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ જે એન સિંઘના હસ્તે ભારતીય તટરક્ષક દળમાં સામેલ કરવામાં આવી છે. આ શિપ શોધ, રાહત અને બચાવ સહિત વિવિધ કામગીરી માટે ઉપયોગી છે. નોબેલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી અમર્ત્ય સેનને પ્રતિષ્ઠિત ઓક્સફર્ડ વિશ્વવિદ્યાલયના બોડલે મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ પુરસ્કાર ઓક્સફર્ડ વિશ્વવિદ્યાલયની બોડલેયન લાઇબ્રેરીઝ દ્વારા આપવામાં આવે છે. અમર્ત્ય સેનને આ પુરસ્કાર ઓક્સફર્ડ વિશ્વવિદ્યાલયના ચાન્સેલર ક્રિસ પેટન અને લાઇબ્રેરિયન રિચાર્ડ ઓવન ડેનના હસ્તે આપવામાં આવ્યો હતો. આ પુરસ્કાર સાહિત્ય, સંસ્કૃતિ, વિજ્ઞાન અને સંચાર ક્ષેત્રે યોગદાન બદલ આપવામાં આવે છે. પુરસ્કારની સ્થાપના લાઇબ્રેરીના સંસ્થાપક થોમસ બોડલે દ્વારા વર્ષ 1964માં કરવામાં આવી હતી. અમર્ત્ય સેનનો જન્મ 3 નવેમ્બર 1933ના રોજ બંગાળ ખાતે થયો હતો. વર્ષ 1998માં તેમના અર્થશાસ્ત્રના ક્ષેત્રના યોગદાન બદલ નોબેલ પુરસ્કારથી તેઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આગળ વાત કરીએ તો વિશાખાપટ્ટનમમાં ઓસિન ડેક્સ 19નું આયોજન કરવામાં આવ્યું. 2 થી 14 એપ્રિલ 2019 દરમિયાન ભારતની નૌસેના અને ઓસ્ટ્રેલિયાની રોયન ઓસ્ટ્રેલિયન નૌસેના વચ્ચે વિશાખાપટ્ટનમ ખાતે એક સમુદ્રી અભ્યાસનું આયોજન થયું છે. આ સમુદ્રી અભ્યાસને ઓસી ઇન્ડેક્સ 19 ઓસ્ટ્રેલિયા ઇન્ડિયા એક્સરસાઇઝ 2019નું નામ આપવામાં આવ્યું છે. ભારત અને ઓસ્ટ્રેલિયાની નૌસેના વચ્ચે યોજાઈ રહેલો આ 3જો વાર્ષિક ઓસિનડેક્સ સમુદ્રી અભ્યાસ છે. આ સમુદ્રી અભ્યાસનો પ્રારંભ 2015થી શરૂ થયો છે. વર્ષ 2017માં ઓસ્ટ્રેલિયાના ફિમેન્ટલના આ યુદ્ધ અભ્યાસનું આયોજન થયું હતું. આ અભ્યાસનો મુખ્ય ઉદ્દેશ ભારત અને ઓસ્ટ્રેલિયાની નૌસેના વચ્ચે પરસ્પર સહયોગને વધારવાનો છે. અમેરિકાએ 2.6 બિલિયન અમેરિકન ડોલરના અંદાજિત ખર્ચે 24 MH-60 રોમિયો સીહોક ભારતને વેચવાની મંજૂરી આપી છે. MH-60 રોમિયો સીહોક હેલિકોપ્ટર એ અમેરિકાના મલ્ટીમિશન બહુઉદ્દેશીય નૌસેના હેલિકોપ્ટર છે. આ હેલિકોપ્ટર વિશ્વના સૌથી આધુનિક દરિયાઈ હેલિકોપ્ટર છે.
ડિફેન્સ કંપની લોકહીડ માર્ટિન દ્વારા આ હેલિકોપ્ટરનું નિર્માણ કરવામાં આવ્યું છે. MH-60 રોમિયો સી હોક હેલિકોપ્ટર ખરીદવામાં આવશે, જેની ક્ષમતા હાલના હેલિકોપ્ટર કરતાં વધુ હશે અને તેનો ઉપયોગ યુદ્ધમાં, રેસ્ક્યુ ઓપરેશનમાં, માલની હેરફેરમાં, સમુદ્ર પર ચાંપતી નજર રાખવા, પેટ્રોલિંગ માટે તથા ઘૂસણખોરીને નકામી બનાવવા માટે અને દુશ્મનના વાહનોને તોડી પાડવા માટે વપરાશે. તાજેતરમાં ચીલી યુનિવર્સિટીમાં ભારત ચીલી ટ્રેડ સમિટમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીએ હાજરી આપી હતી. ભારત અને ચીલીએ ખાણકામ, સંસ્કૃતિ અને જુસ્સાના સશક્તિકરણના ક્ષેત્રમાં 3 મેમોરેન્ડમ સમજૂતી હસ્તાક્ષર કર્યા હતા. ચીલી કાયદેસર US વિઝા ધરાવતા ભારતીયો માટે વિઝા ફ્રી એન્ટ્રીની મંજૂરી આપશે. બંને દેશ સંરક્ષણ ક્ષેત્રમાં અન્ય સહકારો માટે તકો શોધવાની સાથે સંમત થયા છે. ગૂગલ ઇન્ડિયાના વડા રાજન આનંદને રાજીનામું આપ્યું. ગૂગલ ઇન્ડિયા અને દક્ષિણ પૂર્વ એશિયાના વાઇસ પ્રેસિડેન્ટ અને ગૂગલ ઇન્ડિયાના ચીફ રાજન આનંદ 8 વર્ષના ગાળા પછી કંપની છોડી રહ્યા છે. 2010માં આનંદન માઇક્રોસોફ્ટ ઇન્ડિયાથી ગૂગલ સાથે જોડાયા હતા. ગૂગલને છોડ્યા બાદ રાજન વેન્ચર ફંડ કંપની સિક્યુઆ કેપિટલમાં જોડાશે. 2017માં તેઓ ઇન્ટરનેટના અધ્યક્ષપદે અને મોબાઇલ એસોસિએશન ઓફ ચેરમેન તરીકે ચૂંટાયા હતા. અરુણાચલ પ્રદેશમાંથી આંશિક રૂપે આપસ્પાને હટાવવામાં આવ્યો. વાત કરીએ અરુણાચલ પ્રદેશના 9માંથી 3 જિલ્લાઓમાં એને આંશિક રૂપે હટાવવામાં આવ્યો છે. 20 ફેબ્રુઆરી 1987માં અરુણાચલ પ્રદેશની જ્યારે ભારતના 24મા રાજ્ય તરીકે સ્થાપના થઈ ત્યારે જ આ કાયદો લાગુ કરી દેવામાં આવ્યો હતો. આપસ્પા વિશે માહિતી મેળવીએ તો આર્મ્સ ફોર્સિસ સ્પેશિયલ પાવર એક્ટ 1958, જે ભારતની સંસદ દ્વારા 11 સપ્ટેમ્બર 1958ના રોજ પસાર કરવામાં આવ્યો હતો. 1958માં જ આ કાયદો લાગુ કર્યો અને અશાંત ઘોષિત કરેલા ક્ષેત્રોમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ એક્ટ 6 રાજ્યમાં સંપૂર્ણ રીતે અથવા કેટલાક વિસ્તારોમાં લાગુ છે. અસમ, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ, મણિપુર, મેઘાલય, જમ્મુ કાશ્મીર. સિંધુ નદી પર સૌથી લાંબો સસ્પેન્શન પુલ ભારતીય સેના દ્વારા બાંધવામાં આવ્યો. વાત કરીએ તાજેતરમાં ભારતીય સેનાએ જમ્મુ કાશ્મીરના લેહમાં સિંધુ નદી ઉપર સૌથી લાંબો સસ્પેન્શન પુલ બનાવ્યો છે. તેનું નિર્માણ કાર્ય સેના દ્વારા માત્ર 40 દિવસમાં પૂર્ણ કરવામાં આવ્યું. આ પુલનું નિર્માણ કાર્ય ફાયર એન્ડ ફ્યુરી કોર્સ અને સાહસ અને યોગ્યતા રેજિમેન્ટના કોમ્બેટ ઇજનેરો દ્વારા કરવામાં આવ્યું છે. પુલનું નામ મૈત્રી બ્રિજ રાખવામાં આવ્યું છે, જેની લંબાઈ 260 ફૂટ છે. આ પુલથી લેહ લદાખ ક્ષેત્રના યોગલામસર, સ્તોક અને ચુચોત જેવા ગામના લોકોને લાભ થશે. 5 એપ્રિલ નેશનલ મેરીટાઈમ ડે. દર વર્ષે 5 એપ્રિલના રોજ દેશભરમાં નેશનલ મેરીટાઈમ ડે ઉજવવામાં આવે છે. વર્ષ 2019ના આ દિવસની થીમ ઇન્ડિયન ઓશિયન એન્ડ ઓશન ઓફ ઓપોર્ચ્યુનિટી છે. આ દિવસ મનાવવાનો ઉદ્દેશ દરિયાઈ ઉદ્યોગની ગતિવિધિઓ અને તેની અર્થવ્યવસ્થામાં દરિયાઈ ઉદ્યોગના મહત્ત્વને સમજવાનો છે. ઉલ્લેખનીય છે કે 5 એપ્રિલ 1919ના રોજ સિંધિયા સ્ટીમ નેવિગેશન કંપની લિમિટેડનું પહેલું જહાજ SS લોયલ્ટી મુંબઈથી લંડનની પહેલી દરિયાઈ યાત્રા માટે આંતરરાષ્ટ્રીય જળ વિસ્તારમાં ઉતારવામાં આવ્યું હતું. આ વિશેષ ઘટનાની યાદમાં 5 એપ્રિલ 1964થી દર વર્ષે આ દિવસ ઉજવવામાં આવે છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને ઝાયદ મેડલથી સન્માનિત કરવામાં આવશે. વાત કરીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને સંયુક્ત આરબ અમીરાત UAEના ઝાયદ મેડલથી સન્માનિત કરવામાં આવશે. તાજેતરમાં સંયુક્ત આરબ અમીરાતના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાન દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી. આ સન્માન તેઓને ભારત અને સંયુક્ત આરબ અમીરાતના સંબંધો મજબૂત કરવાના યોગદાન બદલ આપવામાં આવશે. ઝાયદ મેડલ સંયુક્ત આરબ અમીરાત દ્વારા રાજાઓ, રાષ્ટ્રપતિઓ અને રાષ્ટ્રપ્રમુખો અથવા તો વડાપ્રધાનને આપવામાં આવતું સર્વોચ્ચ સન્માન છે. અગાઉ આ સન્માન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, મહારાણી એલિઝાબેથ દ્વિતીયને પણ પ્રદાન કરવામાં આવી ચૂકેલું છે. આગળ વાત કરીએ RBIની બેઠકમાં રેપો રેટ અને રિવર્સ રેપો રેટના બદલાવ. તાજેતરમાં 2-4 એપ્રિલ 2019 દરમિયાન RBIના ગવર્નર શક્તિકાંત દાસની અધ્યક્ષતામાં મુંબઈ ખાતે RBI મોનિટરી પોલિસીની નાણાકીય વર્ષ 2019ની પ્રથમ દ્વિમાસિક સમીક્ષા બેઠકોનું આયોજન થયું હતું.
આ બેઠકોમાં લેવાયેલા નિર્ણયમાં મહત્વના નિર્ણયોની વાત કરીએ તો પહેલી વાત છે રેપો રેટ 0.25% ઘટાડીને 6.25% 6% કરવામાં આવ્યો છે અને રિવર્સ રેપો રેટ પણ 0.25% ઘટાડીને 6% ઘટાડી 5.75% કરવામાં આવ્યો છે. રેપો રેટ દેશની અન્ય વેપારી બેન્કોને ટૂંકા ગાળા માટે નાણાંની જરૂર પડે ત્યારે આરબીઆઈ પાસેથી તેઓ નાણું લે છે. જે દર ઉપર આરબીઆઈ વેપારી બેન્કોને નાણું આપે છે તેને રેપો રેટ કહેવામાં આવે છે. રિવર્સ રેપો રેટ સમજીએ તો જ્યારે આરબીઆઈને ટૂંકા ગાળા માટે નાણાંની જરૂર પડે છે ત્યારે તે વેપારી બેન્કો પાસેથી નાણું લે છે. જે દર પર આરબીઆઈ વેપારી બેન્કો પાસેથી નાણું લે છે તેને રિવર્સ રેપો રેટ કહેવામાં આવે છે. ધન્યવાદ. નમસ્કાર.